વેલકમ ટુ સમર્પણ ટેકનો સ્કૂલ ચેનલ. ધોરણ 12 માં આપણે ચેપ્ટર નંબર 5 શીખી રહ્યા છીએ, જેમાં આપણે લાસ્ટ ટોપિક ની અંદર છીએ. તો લાસ્ટ લેક્ચર માં આપણે ડાયામેગ્નેટિક પદાર્થો અને પેરામેગ્નેટિક પદાર્થો વિશે શીખી ગયા છીએ, જે આ વખતે સિલેબસ માં નથી, છતાં પણ તમને એની સમજૂતી આપી છે. અને આ સાથે આપણે પેરામેગ્નેટિક પદાર્થ માટે ક્યુરીનો નિયમ જોવાના છે, બરાબર. ગયા લેક્ચરમાં આપણે એક્ઝામ્પલ પણ એક જોઈ ગયા છે મેગ્નેટાઇઝેશન અને તીવ્રતા. તો ચાલો આપણે ફટાફટ શરૂ કરીએ પેરામેગ્નેટિક પદાર્થો માટે ક્યુરીનો નિયમ. હવે પેરામેગ્નેટિક પદાર્થો જે છે મિત્રો, તમને ખ્યાલ છે કે એ મેગ્નેટ બનવાનો ગુણધર્મ ધરાવે છે, અને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો નિર્બળથી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરે છે. હવે આ પદાર્થો જે છે પેરામેગ્નેટિક પદાર્થો, એનું મેગ્નેટાઇઝેશન એમ, મેગ્નેટાઇઝેશન એટલે તમને ખ્યાલ છે કે એના એકમ કદમાં જે ડાયપોલ મોમેન્ટ છે એ કેટલી એક દિશામાં ગોઠવાયેલી છે. ફરીથી કહું છું કે મેગ્નેટાઇઝેશન એટલે શું થાય, તો કે એ જે પદાર્થ આપણને આપ્યો છે એના એકમ કદની અંદર આ જે ડાયપોલ મોમેન્ટ જે છે એ કેટલી એક દિશામાં ગોઠવાયેલી છે, બરાબર છે. એને આપણે મેગ્નેટાઇઝેશન કહીએ છીએ. યાદ કરો, આ રીતે આપણે શીખી ગયા છે એના એન અણુ પરમાણુઓની મેગ્નેટાઇઝેશન એકમ કદમાં. તો મેગ્નેટાઇઝેશન એટલે કે મેગ્નેટ બનવું, બરાબર છે, એ કોના પર આધાર રાખે, તો કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર જે એના પર લગાડો એના સમ પ્રમાણમાં હોય અને તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે કે આ જે પેરામેગ્નેટિક પદાર્થો હોય, જેમ કે ચુંબક છે, બરાબર છે, અમુક ટકા ચુંબક બનેલો પદાર્થ છે, એના તાપમાન વધારીએ તો એનું મેગ્નેટાઇઝેશન ઘટે. એનો મતલબ કે એની ડાયપોલ અંદર જે અણુ પરમાણુ અસ્ત વ્યસ્તતા વધે એટલે પદાર્થનું મેગ્નેટ ખતમ થશે. અથવા એમ પણ બોલી શકો કે ચુંબકીય ક્ષેત્ર વધારવામાં આવે તો મેગ્નેટાઇઝેશન પણ વધે, બરાબર છે. આ બંને ટોપિક છે ખાસ અગત્યના છે. તાપમાન વધે તો મેગ્નેટાઇઝેશન ઘટે, અથવા તાપમાન ઘટાડતા મેગ્નેટાઇઝેશન વધે અને ચુંબકીય ક્ષેત્ર વધારતા પણ મેગ્નેટાઇઝેશન વધે. ઓકે, હવે અહીંયા પ્રપોર્શનલ ટુ અચળાંક કાઢી નાખીએ તો અહીંયા સી મૂકીએ છીએ. સી એટલે મિત્રો ક્યુરી અચળાંક, જે આપણે ક્યુરીનો નિયમ મેળવીએ છીએ બે માર્ક્સમાં. ઘણી બધી વાર બોર્ડની એક્ઝામમાં આપણે આ ટોપિક આવી ગયો છે એટલે ખાસ ધ્યાન રાખજો. સી એટલે ક્યુરી અચળાંક છે, બરાબર. હવે આપેલું જે સમીકરણ છે એનો સસેપ્ટિબિલિટીના સ્વરૂપમાં આપણે સમીકરણ એક મેળવવું છે, તો એના માટે મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતા આપણો જે લેક્ચર જે છે, બરાબર, એની અંદર ખાસ ધ્યાન રાખજો કે આપેલા સમીકરણને મ્યુ ઝીરો વડે ભાગીએ અને મ્યુ ઝીરો વડે ઉપર ગુણીએ, તો બી ના છેદમાં મ્યુ ઝીરો એટલે શું થાય, એચ. એચ છે ને, આપણે શીખી ગયા છીએ કે બી બરાબર મ્યુ ઝીરો ઇન્ટુ એચ થાય મેગ્નેટાઇઝેશન અને તીવ્રતાની અંદર. તો બી ના છેદમાં એચ બરાબર આપણે લખીએ છીએ, બી ના છેદમાં મ્યુ ઝીરો બરાબર લખીએ છીએ એચ. મિત્રો આ એચ એટલે મેગ્નેટાઇઝેશન તીવ્રતા કહીએ છીએ. એચ ને નીચે જઈએ તો એમ અપોન એચ એટલે થઈ જાય સસેપ્ટિબિલિટી. એમ બરાબર કાય એમ ઇન્ટુ એચ, આપણે શીખી ગયા છે એમ પ્રોપોર્શનલ ટુ એચ હોય અને અચળાંક કાઢીએ એટલે કાય એમ ઇન્ટુ એચ, આપણે આગળ શીખી ગયા છે. તો એમ અપોન એચ એટલે સસેપ્ટિબિલિટી થશે મિત્રો. તો ખાસ ધ્યાન રાખજો, તાપમાન વધારીએ તો સસેપ્ટિબિલિટી ઘટે, એટલે કે એની અંદરની ડોમેન છે અસ્ત વ્યસ્ત થશે, અણુ પરમાણુ અસ્ત વ્યસ્ત થાય, એની કુલ ડાયપોલ મોમેન્ટ ઘટે, બરાબર. તો આ આપણો જે નિયમ છે એ ક્યુરીનો નિયમ છે. વ્યવસ્થિત સમજશો, ખાસ એકવાર રીડ કરશો, લખી લેશો અને ફરીથી લેક્ચર જોશો કે જેથી તમને સમજાઈ જશે. ત્યારબાદ આપણે ફેરામેગ્નેટિક પદાર્થો વિશે શીખીએ છીએ. ઓકે, તો આપણે ચાલુ કરીએ છીએ ફેરોમેગ્નેટિક પદાર્થ. ફેરોમેગ્નેટિક પદાર્થ એક એવો પદાર્થ છે જે મહત્તમ ચુંબક બનવાની ક્ષમતા ધરાવતો. શું કામ એવું જોવા મળે છે, એની અંદર એવી કઈ રચના છે કે જેથી આપેલો પદાર્થ છે એ વધારે પ્રમાણમાં ચુંબક બનવાનો ગુણધર્મ ધરાવ. તો ચાલો આપણે શરૂ કરીએ છીએ ફેરોમેગ્નેટિક પદાર્થ કોને કહેવાય. પહેલી વસ્તુ કે જે પદાર્થ છે એની અંદરના જે ડોમેન છે અણુ પરમાણુ એમાં હોય છે, એ અણુ પરમાણુમાં જે કક્ષીય ડાયપોલ મોમેન્ટ હોય છે, ખાસ ધ્યાન રાખજો, આપણે આગળ શીખી ગયા છે કક્ષીય ડાયપોલ મોમેન્ટ એટલે ઇલેક્ટ્રોન છે કોઈ એક દિશામાં ભ્રમણ કરતો, જેને લીધે ચુંબકની અંદર એક પ્રવાહ બને, જેને બદ્ધ પ્રવાહ કહીએ છીએ, બરાબર છે. તો એ ડાયપોલ મોમેન્ટ જો કાયમી ધરાવતા હોય, એટલે એક વખત તમે પદાર્થને ચુંબક બનાવ્યા બાદ એ પદાર્થ છે એની અંદરની ડાયપોલ મોમેન્ટ કાયમી બની જતી હોય, તો આવા પદાર્થને ફેરોમેગ્નેટિક પદાર્થ કહે છે.
જે પ્રબળ ચુંબક તો બનવાનો ગુણધર્મ ધરાવે છે. બહુ સિમ્પલ ટોપિક છે. આ સમજો કે ફેરોમેગ્નેટિક પદાર્થ છે, એમાં મેં તમને જે ભાગ કરીને આપ્યા છે મિત્રો, એને આપણે ડોમેન કહીએ છે. એક ડોમેન છે, આ ડોમેન ની સાઈઝ જે છે 1 mm ના કદની હોય છે, એટલે ખૂબ જ નાની સાઈઝ હોય છે ડોમેન ની સાઈઝ, બરાબર. અને એક ડોમેન ની અંદર 10^11 ઘાત પરમાણુઓ હોય છે મિત્રો. કેટલા પરમાણુઓ? 10^11 ઘાત. આ દરેક પરમાણુઓ છે એની પાસે ઇલેક્ટ્રોન હોય છે, અને જે કક્ષી ડાયપોલ મોમેન્ટ ધરાવતા હોય. પણ જો લોખંડનો ટુકડો હોય તો એની બધી જ ડાયપોલ મોમેન્ટ જુઓ તમે આ રીતે અસ્તવ્યસ્ત હોય છે, બરાબર. હવે આ પદાર્થને સોલેનોઇડમાં સમજો મૂકવામાં આવે, એટલે કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો શું જોવા મળે? તો કે આ પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા ધીમે ધીમે આ જે ડોમેન જે છે એ તૂટવા લાગે, એટલે કે ડોમેનની સાઈઝ વધે. એક ડોમેન તૂટીને બે બને, અને એ બધાના અણુ પરમાણુઓ છે એક દિશામાં ફરવા લાગે, અને ડાયપોલ મોમેન્ટ એક દિશામાં બને. તો આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લગાડતા થતી અસર છે. આપણે જે ડોમેનની ઘટના અહીંયા દોરી છે એ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લગાડતા બધા જ ડોમેન એક દિશામાં ગોઠવા છે, બરાબર છે. અને ઘણા કેસમાં એવું પણ થાય કે જો બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરીએ તો હતા આવા નવા પાછા ડોમેન અસ્તવ્યસ્ત થઈ જાય, એટલે અમુક સમય માટે જ પદાર્થ ચુંબક બને, ત્યારબાદ પાછો હતો એમના બની જશે. અને અમુક પદાર્થોમાં બહારથી ચુંબકીય ક્ષેત્ર આપતા સંપૂર્ણપણે મેગ્નેટ બને, જે કાયમી મેગ્નેટ બનવાનો ગુણધર્મ ધરાવે, બરાબર છે. આ આકૃતિ સેમ આના જેવી છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પદાર્થની અંદરથી જવાનો પ્રયત્ન કરે છે. હવે જો એને અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો શું જોવા મળે? તો કે અસમાન ચુંબકીય ક્ષેત્ર એન થી એસ તરફ છે. આ બાજુ ક્ષેત્ર રેખાઓ નજીક નજીક એટલે ગીચ છે, આ બાજુ છૂટી છૂટી છે. ચુંબકનો એન ધ્રુવ એસ બાજુ રહે છે, અને સોરી પદાર્થનો એસ ધ્રુવ એન બાજુ ખેંચે એટલે આકર્ષણ લાગે છે. એન બાજુ લાગતું એફએન બળ એસ બાજુ લાગતા એફએસ બળ કરતા વધુ છે, કેમ કે અહીંયા ક્ષેત્ર રેખાઓ પ્રબળ છે એટલે બાજુ વધારે બળ લાગે. આ પદાર્થ છે એ આ બાજુનો ભાગ જે નિર્બળ છે ત્યાંથી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરે, એટલે જમણી બાજુ ગતિ કરે, જ્યાં આપણે લખી દીધું છે નિર્બળ થી પ્રબળ તરફ ગતિ કરે. કયા કયા પદાર્થો છે? ફેરોમેગ્નેટિક પદાર્થો છે મિત્રો, લોખંડ છે, કોબાલ્ટ છે, નિકલ, આ બધા પદાર્થો ચુંબક બનવાનો ગુણધર્મ ધરાવતા હોય છે, જેની સસેપ્ટિબિલિટી ખૂબ વધારે હોય છે, એટલે કે બધા જ ડોમેન છે એક દિશામાં ગોઠવવાનું વલણ ખૂબ વધારે ધરાવતું હોય છે, એટલે સસેપ્ટિબિલિટી ખૂબ વધારે હોય છે. અથવા સાપેક્ષ પરમિએબિલિટી તમે જુઓ તો એ પણ ખૂબ વધારે હોય છે, કારણ કે આપણે ખ્યાલ છે કે મ્યુ છે પદાર્થની એ શૂન્યાવકાશ કરતા વધારે હોય, તો મ્યુ ના છેદમાં મ્યુ જીરો લઈ જઈએ તો એક કરતા વધારે મળશે. હવે ઘણા કેસમાં એવું થાય કે જો બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરી દઈએ તો શું થાય? તો કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આપણે જો દૂર કરી દઈએ તો આ ડોમેન પાછી આવીને આવી બની જશે અસ્તવ્યસ્તતા, એટલે એનું મેગ્નેટાઇઝેશન વિખાઈ જશે, બરાબર છે. આવા પદાર્થો અહીં લખ્યા છે કે કોબાલ્ટ છે, નિકલ છે, નરમ લોખંડની રિંગ છે, ગેડોલિનિયમ છે, આ બધાની સાપેક્ષ પરમિએબિલિટી 1000 કરતા વધુ હોય છે. એમસીક્યુમાં આવી શકે મિત્રો, ખાસ ધ્યાન રાખજો. આ પદાર્થો છે એને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરીએ તો એનું મેગ્નેટાઇઝેશન વિખાઈ જશે. તો કોપર, નિકલ, નરમ લોખંડ, ગેડોલિનિયમ, અને જેની મ્યુ આર કેટલી હોય છે 1000 કરતા વધારે હોય છે, જે ટોપિક તમારે ખાસ સમજી અને વિચાર રાખવા. આ આપણો ફેરોમેગ્નેટિક પદાર્થ છે. હવે ઘણી વાર શું થાય? તો કે ફેરોમેગ્નેટિક પદાર્થ જે એટલે કે ચુંબક, સમજી લો, ચુંબકને તમે ગરમ કરશો તો શું થશે? એનું ચુંબક તો નાશ પામશે, આ જે ડોમેન એક દિશામાં ગોઠવણી છે એ બધી કેવી બનશે? અસ્તવ્યસ્ત બનશે, બરાબર છે. તો ફેરોમેગ્નેટિક પદાર્થની અંદર અહીંયા આપણે આ ટોપિક પછી આગળ ટોપિક લખીએ છીએ, એટલે દરેક ખાસ ધ્યાન રાખશો. જે તાપમાને ફેરોમેગ્નેટિક પદાર્થ જે છે એ આની પહેલાનો જે આપણે લેક્ચર લીધો એમાં પેરામેગ્નેટિક પદાર્થમાં બદલાય, બરાબર છે. અહીં ખાસ લખી દઈએ, જે તાપમાને ફેરોમેગ્નેટિક પદાર્થ શેમાં બદલાય? પેરામેગ્નેટિક પદાર્થ, પેરામેગ્નેટિક પદાર્થ. મિત્રો ખાસ ધ્યાન રાખજો, ડાયામેગ્નેટિક પદાર્થ કોઈ દિવસ બને નહીં. પદાર્થને તમે ગમે એટલો ગરમ કરો, ગમે એટલો પછાડશો, ચુંબકને ગમે એટલો ગરમ કરો, ગમે એટલો પછાડશો, પણ 100% ચુંબક તો નાશ પામશે નહીં. પેરામેગ્નેટિક પદાર્થમાં બદલાય તે તાપમાનને ક્યુરી તાપમાન, જે
આપણે લખીએ છીએ ટીસી કહે છે બરાબર છે તો હમણાં જ આપણે ક્યુરી તાપમાનનું સમીકરણ લખી ગયા છે કે કાય એમ ઇઝ ઇક્વલ ટુ સી મ્યુ 0 ના છેદ માં ટી તો આ જે છે એ પદાર્થનું તાપમાન છે અને આ જે છે ક્યુરી તાપમાન છે મિત્રો આ આપણો એનો ફેરોમેગ્નેટિક પદાર્થ માટેનો સંબંધ છે જ્યાં ટી તાપમાન છે એ વધારે હોય છે ક્યુરી તાપમાન બરાબર છે હવે તમે ક્યુરી તાપમાન છે વધારતા જાઓ એટલે કે પદાર્થને ગરમ કરતા જાઓ તો જે 100% ચુંબક બનેલો પદાર્થ છે એની ડોમેન બધી કેવી થશે અસ્ત વ્યસ્ત બનશે બરાબર છે એનું મેગ્નેટાઇઝેશન ઘટે ચુંબકત્વ ઘટે છે તો આ પોઈન્ટ જે છે એ તમે ખાસ ધ્યાનમાં રાખીને લખી લેશો ત્યારબાદ એક અગત્યની નોંધ લખાવું છું જે તમારે દરેકે એમસીક્યુ કોઈ પણ એક્ઝામ માટે કામનું છે તે નોંધ પણ લખી લેજો તમને ક્વેશ્ચન થતો કે શું પદાર્થ 100% ચુંબક બને તો કે નહીં આ જે પદાર્થ છે એની ચુંબકીય ક્ષેત્રરેખા કોઈ દિવસ સીધી ના હોય પરંતુ બેન્ડ વળેલી હોય કેમ બેન્ડ વળેલી હોય તો કે આ પદાર્થ છે એ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરે બરાબર કોઈ પણ પદાર્થને તમે ચુંબકીય ક્ષેત્રમાં મૂકો એટલે પદાર્થના અણુ પરમાણુની દોલન ગતિને લીધે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય એટલે 100% ચુંબક બને નહીં આપણે લખીએ છીએ નોન એના એકમ કદમાં રહેલી જો એની કુલ ડાયપોલ મોમેન્ટ એક દિશામાં ગોઠવાય તો આપણે એને સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન કહે છે એટલે કે મહત્તમ મેગ્નેટ બને ત્યારે જ્યારે પદાર્થ કયો બને મહત્તમ મેગ્નેટ બને ત્યારે આ પદાર્થને સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન થયું એમ કહેવાય પૂછી શકે મેક્સિમમ મેગ્નેટાઇઝેશન ચુંબક ક્યારે બને તો કે એકમ કદમાં રહેલી જેને આ જે છે મિત્રોને ડાયપોલ મોમેન્ટ કહેવાય બરાબર આવા એન અણુ પરમાણુ હોય તો એન અણુ પરમાણુ હોય જો એક દિશામાં ગોઠવાય તો એને સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન થયું એમ કહેવાય એટલે કે મોટા ભાગનો પદાર્થ છે મેગ્નેટ બન્યો એવું કહીએ છીએ બરાબર છે તો આ ખાસ ધ્યાનમાં રાખજો જો આપણે એમ કહીએ કે આ એક પદાર્થ છે અને આ બીજો પદાર્થ છે આ બીજો પદાર્થ આમાં 50% પરમાણુ એક દિશામાં છે આમાં 70% પરમાણુ એક દિશામાં છે તો તમે કહી શકો કે મેક્સિમમ મેગ્નેટાઇઝ કયો પદાર્થ થયો છે બે કારણ કે આમાં 70% પરમાણુ એક દિશામાં ગોઠવાયેલા છે બરાબર તો આ આપણો જે પોઈન્ટ છે એને ફેરોમેગ્નેટિક પદાર્થ કહે છે તો ડાયા પેરા અને ફેરોમેગ્નેટિક પદાર્થોમાં ખાસ ધ્યાન રાખજો હવે ફેરોમેગ્નેટિક પદાર્થ છે એમાં પહેલી નોંધ તમે અહીં લખી દીધી છે બરાબર બીજી નોંધ તમને લખાવી દઈએ છે બે પ્રકારના ફેરોમેગ્નેટ છે આમ તો આપણે એ પછી લઈએ એક તો હાર્ડ ફેરોમેગ્નેટ આવશે અને બીજો આવશે સોફ્ટ ફેરોમેગ્નેટ હાર્ડ ફેરોમેગ્નેટ છે એનો કાયમી ચુંબક બના ઉપયોગ થશે અને સોફ્ટ ફેરોમેગ્નેટ છે બરાબર છે એ વિદ્યુત ચુંબક બના ઉપયોગ થાય એટલે વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે જ ચુંબક બને ત્યારબાદ એ હતો એનો જ પદાર્થ પાછો બની જશે તો આના પછીનો ટોપિક છે આવો છે હિસ્ટરીસિસ લૂપ કઈ લૂપ મિત્રો હિસ્ટરીસિસ લૂપ એમસીક્યુ માટે સૌથી અગત્યનું છે શાંતિથી વ્યવસ્થિત એક પ્રેક્ટિકલ દ્વારા સમજૂતી આપતો જાઉં છું કે જેથી તમે હિસ્ટરીસિસ સાયકલ શીખી શકો આ પોઈન્ટ ઉપર આધારિત છે અણુ પરમાણુ એક દિશામાં ગોઠવાય ક્યારે એને લગતો ટોપિક છે જેને આપણે કહીએ છીએ હિસ્ટરીસિસ લૂપ જે ફેરોમેગ્નેટિક પદાર્થ માટે છે તો ચાલો આપણે હિસ્ટરીસિસ લૂપ શીખી લઈએ અને ત્યારબાદ લેક્ચર આપણે રાખીએ ચાલો તો હિસ્ટરીસિસ લૂપ કોને કહેવાય કઈ રીતે સમજવાની હોય છે આ લાસ્ટ ટોપિક ઉપર ધ્યાન આપજો નીટ અને જેડબલી ના એમસીક્યુ માટે ખાસ અગત્યનો ટોપિક છે આપણા માટે હિસ્ટરીસિસ લૂપ નીટ અને જેડબલી માટે મિત્રો આ તમે કોઈ પણ ઓનલાઈન લેક્ચર જુઓ ત્યારે પણ તમને નીટ જેડબલી માં હિસ્ટરીસિસ લૂપ આપેલી છે આપણે બહુ ટૂંકમાં લખેલું છે હું અહીં સમજૂતી ખાસ આપું છું રાઈટ સમજો કે આપણી પાસે કોઈ લોખંડનો ટુકડો છે બરાબર છે લોખંડ છે કોબાલ્ટ છે નિકલ એટલે કે ફેરોમેગ્નેટિક પદાર્થ છે જેને આપણે ચુંબક બનાવવો છે તો આ પદાર્થ છે શરૂઆતમાં લોખંડનો ટુકડો છે મેગ્નેટનો હોય લોખંડને તમે કોઈ બીજા પદાર્થ સાથે અડાડશો એટલે ખેંચવાની વૃત્તિ એની હોતી નથી લોખંડને બીજા લોખંડ સાથે અડાડશો તો એ ખેંચી નહીં શકે કેમ તો કે લોખંડની અંદરની ડાયપોલ મોમેન્ટ તમે જુઓ છો અસ્તવ્યસ્ત હોય છે શરૂઆતમાં એની અંદરની ડાયપોલ મોમેન્ટ અસ્તવ્યસ્ત હોય એટલે એનું કુલ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય બરાબર હવે જે પદાર્થને તમારે ચુંબક બનાવવો છે
એને તમારે ક્યાં મૂકવાનો છે મિત્રો તો કે સોલેનોઇડ ની અંદર મૂકવાનો છે આ આપણો છે સોલેનોઇડ બરાબર છે ખાસ ધ્યાનમાં રાખજો શું જોવા મળે છે ઘટના એ તમારે ચેક કરવાની છે અહીંયા બહારથી પ્રવાહ પસાર કર્યો આઈએફ ને અહીંથી બહારથી નીકળે છે હવે આની અંદર આપણે ફેરોમેગ્નેટિક પદાર્થ મૂકીએ છીએ એટલે કે આ પદાર્થને આપણે આની અંદર મૂકી દઈએ ચાલ બરાબર છે હવે આ પદાર્થને એની અંદર મૂકતા એની અંદરની ડોમેન જે છે એનો આપણે અભ્યાસ કરવાનો છે બરાબર છે કઈ રીતે જોવા મળશે તો જ્યારે આ પદાર્થને આની અંદર મૂકવામાં આવે એને બહારનો જે પ્રવાહ છે જેને H મેગ્નેટિક તીવ્રતા અથવા તો બહારનો પ્રવાહ પણ કહીએ છીએ જે વધારવામાં આવે તો શું જોવા મળશે પ્રવાહની ડાયરેક્શન કોઈ એક દિશામાં છે ત્યારે તો બહારથી પ્રવાહ વધારવામાં આવે એટલે આ જે ડોમેન જે છે બાઉન્ડ્રીની જે ડોમેન છે મિત્રો બરાબર છે એ ધીમે ધીમે તૂટશે એટલે જે સપાટી ઉપરની ડોમેન હોય એ ઢીલી એકદમ હોય એટલે તૂટશે અને એક મોટી ડોમેન બનવાનો પ્રયત્ન કરશે અને જેના અણુ પરમાણુઓ જે છે એ બધા એક દિશામાં ગોઠવાય છે કઈ દિશામાં ગોઠવાય છે એક દિશામાં એટલે 100% એક દિશામાં નહીં ગોઠવાય એ પણ આપણે વાત કરી દઈએ કારણ કે આમાં ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થશે પદાર્થનું એટલે આ જે ડોમેન જે છે એ બધી એક દિશામાં ગોઠવવાનો પ્રયત્ન થશે બરાબર છે એટલે ડોમેન છે ધીમે ધીમે તૂટતી જશે અને એક દિશામાં ગોઠવાશે એટલે એક સાથે નહીં ગોઠવાય બરાબર છે જેમ જેમ પ્રવાહ વધતો જશે એમાં બાઉન્ડ્રીની ડોમેન છે ધીમે ધીમે તૂટશે અને જે અંદરની જે ડાયપોલ એટલે કે ડાયપોલ મોમેન્ટ જે છે અણુ પરમાણુઓ છે એક દિશામાં ગોઠવાશે અને આ પ્રકારની રચના તમને જોવા મળશે બહારનો પ્રવાહ વધારતા એક સમય એવો આવ્યો કે જેમ બહારનો પ્રવાહ વધારતા ગયા વધારતા એમ ડોમેન તૂટતી ગઈ અને બધાનું પરમાણુ એક દિશામાં ગોઠવાતા ગયા પણ એક પ્રવાહ એવો આવશે કે જ્યારે બધા જ ડોમેન છે એક દિશામાં ગોઠવાઈ જાય 100% મિત્રો આકૃતિમાં આપણે દોરેલું છે એ આ પ્રમાણની પોઈન્ટ હોય છે બધા ડોમેન છે એ સમજો કે આ રીતે ગોઠવાઈ ગયા હોય છે રાઈટ એટલે કે 100% આવી રીતે ન ગોઠવાય સીધી રેખામાં તો ઉષ્મા ઉર્જા ઉત્પન્ન ન થતી હોય બરાબર આમાં ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય તો 100% એટલે કે મેક્સિમમ જ્યારે પદાર્થ ચુંબક બની જાય ત્યારે પ્રવાહ વધારવા છતાં પણ હવે આ પદાર્થની ડોમેન એક દિશામાં ગોઠવાતી નથી બરાબર છે ફરીથી કહું છું પ્રવાહ વધારવા છતાં પણ આ ડોમેન એક દિશામાં હવે ગોઠવાતી નથી અને આ સંબંધ જે છે આમાંથી આ બનવાનો જે સંબંધ છે એ રેખીય નથી મિત્રો ખાસ ધ્યાન રાખજો રેખીય નથી એટલે કે બહારનો પ્રવાહ આપણે વધારતા જઈએ બહારનો પ્રવાહ વધારતા જઈએ એટલે પદાર્થ છે ધીમે ધીમે ડોમેન તૂટશે અને ચુંબક બનશે અને તમે જોઈ શકો છો કે આ પ્રકારની આકૃતિ બનશે 0 થી A સુધી રેડી અને આ જે સંબંધ જે ગ્રાફ છે રેખીય નથી એટલે પદાર્થ 0 ચુંબકીય ક્ષેત્ર ઉપર હતો જે આમાં એનું B બરાબર 0 હતું જે હવે મહત્તમ ચુંબકીય ક્ષેત્ર બનશે શું બનશે મહત્તમ જેને સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન કહેવાય કયું મેગ્નેટાઇઝેશન કહેવાય સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન થયો એવું કહીએ છીએ ગ્રાફ ખાસ ધ્યાન રાખજો ઓકે હવે તમારે શું કરવાનું છે તો કે પ્રવાહ જે તમે વધાર્યો છે પ્રવાહને ધીમે 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 ઝીરો કરવાનો છે આ પ્રવાહ તમે સમજો 10 એમ્પિયર લઈ ગયા છો તો આ પ્રવાહને 10 માંથી 9 કરો 8 કરો 7 કરો 6 કરો 5 4 3 2 1 એમ પ્રવાહ ઝીરો કરવાનો છે તો પ્રવાહ ઘટાડીએ તો શું જોવા મળે તો ખાસ આકૃતિમાં ધ્યાન આપશો કે આમાંથી જે આપણે સોલેનોઇડ દોરેલું છે મિત્રો બરાબર છે એમાં જે આપણો પદાર્થ મૂક્યો છે એમાં પ્રવાહ ધીમે ધીમે ઘટાડતા શું જોવા મળે એ આપણે દોરવાનું છે આપણો પદાર્થ છે તો એમાં જે બનેલો ભાગ છે એમાં અમુક ટકા જ અસ્તવ્યસ્તતા થઈ જશે બાકીની ડોમેન છે એક દિશામાં ગોઠવાશે જુઓ પહેલા કરતા આ ડોમેન છે થોડીક આના કરતા અસ્તવ્યસ્ત થઈ એટલે આનો જે બહારનો પ્રવાહ IF છે એ ઘટાડતા ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થતું નથી મિત્રો ખાસ ધ્યાન રાખો બધી ડોમેન પોતાની રીતે ગોઠવાય છે એટલે ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થતું નથી જ્યારે તમે બહારનો પ્રવાહ શૂન્ય કરો ત્યારે પદાર્થની અંદરની ડોમેનની અમુક જ ડોમેન અસ્તવ્યસ્ત થઈ જાય છે બાકીની બધી જ ડોમેન પોતાની રીતે એક દિશામાં છે 100% થી એમાંથી અમુક ટકા અસ્તવ્યસ્ત થઈ ગઈ કારણ કે પ્રવાહ ઘટાડી દીધો છે એટલે અમુક ડોમેન પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે અને અમુક છે એ હજી ગોઠવાયેલી રહે છે તો આ ગ્રાફની અંદર તમે જોશો અહીં કે જો પ્રવાહ છે તમે શૂન્ય કરો તો ચુંબકીય ક્ષેત્ર અહીંયા શૂન્ય થતું નથી એની પાસે અમુક ટકા ચુંબકીય ક્ષેત્ર રહી જાય છે દેખાય છે
આ એ પોઈન્ટ છે અને બી પોઈન્ટ થી તો અમુક ટકા જેની પાસે ચુંબકીય ક્ષેત્ર રહી જાય છે બરાબર છે ખાસ ધ્યાન રાખો કે અહીંયા 100% મેગ્નેટ હતો હવે એમાં પ્રવાહ 0 કરીએ તો એનું મેગ્નેટાઇઝેશન એમાં થોડુંક રહી જાય છે એટલે ચુંબકત્વ રહી જાય છે જેને રિટેન્ટિવિટી કહે છે શું કહે છે મિત્રો આ જે ગ્રાફમાં ભાગ દેખાય છે તમને એને આપણે કહીએ છીએ री आ पूछे खास ध्यान रखो रिटेंटिविटी रिटेंटिविटी એટલે શું તો કે પ્રવાહ શૂન્ય કરતા ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થતું નથી એટલે ક્યાંય કહી શકો h 0 કરી h એટલે મેગ્નેટ તીવ્રતા તો આને આપણે કહીએ છીએ રિટેંટિવિટી પ્રવાહ શૂન્ય કરવા છતાં પણ પદાર્થનું મેગ્નેટાઇઝેશન 0 આવવાની જગ્યાએ અમુક રહી જાય છે જેને રિટેંટિવિટી કહે છે રાઈટ હવે પ્રવાહ શૂન્ય કરી દીધો છે તમારે કરવાનું શું છે ખાસ ધ્યાન રાખજો આને આપણે કહીએ છીએ મેગ્નેટાઇઝેશન સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન હવે પછીની આકૃતિમાં ખાસ ધ્યાન રાખજો પ્રવાહની ડાયરેક્શન છે મિત્રો બદલાવવાની છે પ્રવાહ જે શૂન્ય તો એના પર ખાસ ધ્યાન રાખીએ કે આ પદાર્થ જે છે જેની ડોમેન એક દિશામાં ગોઠવાયેલી છે તો હવે તમારે શું કરવાનું છે તો કે પ્રવાહ વિરુદ્ધ દિશામાં પસાર કરીએ બરાબર એટલે જે એક દિશામાં ગોઠવાયેલી છે એ હવે પાછી પોતાની મૂળ સ્થિતિમાં અસ્તવ્યસ્ત આવી જશે કારણ કે એની ડોમેન છે તમે પ્રવાહ વિરુદ્ધ દિશામાં કરવાથી એની ડોમેનને શું કરી નાખી તમે તેની ડોમેન છે એ તમે શૂન્ય કરી નાખી એટલે અહીંયાથી તમે પ્રવાહ પસાર કર્યો વિરુદ્ધ દિશામાં એટલે પ્રવાહ તમારે પસાર કરવાનો છે એટલે શૂન્ય નથી ત્યારે પદાર્થની બધી ડોમેન અસ્તવ્યસ્ત પહેલા જેવી થઈ ગઈ ત્યારે ચુંબકીય ક્ષેત્રનું શૂન્ય થઈ જાય છે ફરીથી વિરુદ્ધ દિશામાં આમાં પ્રવાહ પસાર કરતા એની બધી ડોમેન અસ્તવ્યસ્ત થઈ ગઈ પહેલા જેવી એટલે એનું ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થઈ ગયું ચુંબકીય ક્ષેત્ર શૂન્ય કરવા માટે તમારે પ્રવાહ પસાર કરવો પડે તો આ જે ભાગ જે છે એને આપણે કહીએ છીએ આ ભાગમાં આવશે જેને આપણે નામ આપી દઈએ સી પોઈન્ટ તો આ જે ભાગ તમને દેખાય છે નીચેનો આ ભાગ એને આપણે કહીએ છીએ કોર્સિવિટી કોર્સિવિટી બરાબર છે તો આને આપણે કહી શકીએ છીએ કોર્સિવિટી કોર્સિવિટીનો મતલબ કે પ્રવાહ તમે પસાર કરો એટલે કે શૂન્ય ન હોય ત્યારે એનું કુલ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય સોરી કુલ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય કરવા માટે પ્રવાહ પસાર કરવો પડે હવે આની આ જ ઘટનાને સેમ તમારે રિપીટ કરવાની છે વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર કરશો જે એક દિશામાં આ બાજુ હતો વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર કરશો તો નીચેની આકૃતિ આપણે વધારતા જઈએ પ્રવાહ વધારતા જઈએ તો નીચે એક આકૃતિ આપણે ડ્રો કરી દઈએ અને એને જ ઘટનાનું પુનરાવર્તન કરીએ આમાં આપણે પદાર્થ મૂકી દઈએ હવે આ પ્રવાહ જે છે બહારનો પ્રવાહ એ વિરુદ્ધ દિશામાં વધારતા જઈએ તો બધી જ ડોમેન છે હવે બીજી વિરુદ્ધ દિશામાં ગોઠવાઈ જશે આ બાજુની દિશામાં ગોઠવાઈ જશે પ્રવાહ આમ પસાર કરતા તો આ ડાયરેક્શનમાં ગોઠવાતી હવે આ બાજુ તો પદાર્થ ફરીથી સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન થશે પરંતુ વિરુદ્ધ દિશામાં થશે મિત્રો ઓકે તો અહીંયાથી પદાર્થ ફરીથી સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન થશે એટલે ડી પોઈન્ટ છે સંતૃપ્ત મેગ્નેટાઇઝ થાય પરંતુ બીજી ડાયરેક્શન ત્યારબાદ પ્રવાહ ફરીથી તમારે શું કરવાનો છે શૂન્ય કરવાનો છે તેનું કુલ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થતું નથી એટલે આ ભાગને ફરીથી શું કહીએ છીએ રિટેન્ટિવિટી બરાબર છે ત્યારબાદ આ કન્ડિશન આવશે પ્રવાહ છે કેવો કરી નાખીએ છીએ આપીએ છીએ પ્રવાહ ત્યારે એનું ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થઈ જાય છે બરાબર ફરીથી તમે ઉપરની ઘટનાનું પુનરાવર્તન કરશો તો આ ટાઈપનો ગ્રાફ મળશે આ જે સાયકલ તમને એક મળે છે ને શું કહીએ છીએ હિસ્ટરીસિસ લૂપ કહીએ છે બરાબર આના આધારિત ખબર પડે કે કયો પદાર્થ કેટલો ચુંબક બની શકે લોખંડ છે એને મૂકીએ તો તમને ગ્રાફ આવો મળે પ્રેક્ટિકલ ની અંદર બરાબર છે આગળના ધોરણોમાં આવે નિકલ પદાર્થની રિંગ રોડ હોય તાર એને આપણે આ પદાર્થ જે પ્રેક્ટિકલમાં મૂકો તો એની હિસ્ટરીસિસ સાયકલ બતાવે કે આ પદાર્થ કેટલો મેગ્નેટ બની શકે બરાબર હવે વચ્ચેનો જે એરિયા બતાય છે પદાર્થ જ્યાંથી શરૂઆત કરે છે ત્યાંનો ત્યાં પાછો રિટર્ન આવતો નથી વચ્ચેનો જે આ ભાગ દેખાય છે એ પદાર્થની અંદર ઉત્પન્ન થયેલી ઉષ્મા ઉર્જા બતાવે છે જૂલ ઉષ્મા જે એના વડે ઘેરાતું ક્ષેત્રફળ છે એ શું બતાવે છે જૂલ ઉષ્મા ઉત્પન્ન કરી એટલે કે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કર્યું બતાવે છે અને અણુ પરમાણુ 100% એક દિશામાં ગોઠવાતા નથી અને એને લીધે થઈને પદાર્થ છે એ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરે છે એવું આપણે કહી શકીએ છીએ રાઈટ
तो आपणी हिस्टेरेसिस लूप छे जेने दरेक विद्यार्थी मित्रों खास समझजो अने आईएमपी टॉपिक छे रिटेंटिविटी कोने कहेवाय रिटेंटिविटी मां कोण आपेलू होय रिटेंटिविटी आपी होय नो मतलब बी आपो छे प्रवाह शून्य छे कोर्सिविटी रकम मां आपी होय त्यारे समझवानुं के प्रवाह आपो छे एटले के एच आपो छे त्यारे बी केवो होय छे शून्य होय छे बराबर હવે આના પરથી આપણે બે પદાર્થોના નામ આપીએ છીએ એક આપીએ છીએ હાર્ડ ફેરોમેગ્નેટ ને બીજો આપીએ છીએ સોફ્ટ ફેરોમેગ્નેટ તો ચાલો જે ફેરોમેગ્નેટિક પદાર્થ છે આપણે હિસ્ટેરેસિસ લૂપ લીધી એના આધારિત આપણે કાયમી અને વિદ્યુત ચુંબક બનાવી શકીએ છીએ મિત્રો આપણા સિલેબસમાં કાયમી અને વિદ્યુત ચુંબકો આપેલા છે એનો મતલબ ટૂંકનો બે માર્ક્સની પૂછી શકે છે જેમાં પૂછે હાર્ડ ફેરોમેગ્નેટ જે પદાર્થની રિટેન્ટિવિટી વધુ હોય રિટેન્ટિવિટીનો મતલબ મેં તમને કીધું કે આ ભાગ છે વધારે હોય બરાબર છે તેને આપણે હાર્ડ ફેરોમેગ્નેટ કહે છે એની હિસ્ટેરેસિસ લૂપ જો તમે તો મોટી હોય વધારે પડતી બરાબર છે અને આ પદાર્થ છેનો કાયમી ચુંબક બનાવ ઉપયોગ થાય છે એલ્નિકો છે એલ્યુમિનિયમ નિકલ કોબાલ્ટ અને કોપરની મિશ્ર ધાતુ છે બરાબર એનો કર્વ તમે એટલે કે હિસ્ટેરેસિસ સાયકલ તમે જુઓ તો ખૂબ વધારે મોટી હોય છે એના ઓપોઝિટ ડાયરેક્શનમાં જોઈએ તો સોફ્ટ ફેરોમેગ્નેટ એનો ઉપયોગ ક્યાં થાય તો કે વિદ્યુત ચુંબક બનાવે જ્યારે ઇલેક્ટ્રિક પ્રવાહ પસાર થાય ત્યારે જે ચુંબક બને બરાબર ત્યારબાદ બંધ થઈ જાય જેમ કે રિટેન્ટિવિટીની ઓછી હોય આ તમે ભાગ જુઓ તો આ રિટેન્ટિવિટીનો ભાગ છે ખૂબ ઓછો હોય હિસ્ટ્રીસી સાયકલ આના કરતા હિસ્ટ્રીસી સાયકલ ખૂબ પાતળી હોય પહોળી ન હોય બરાબર છે જેનો વિદ્યુત ચુંબક બનાવ ઉપયોગ થાય નરમ લોખંડ એકદમ પ્યોર લોખંડ હોય એને આપણે નરમ લોખંડ કહીએ છીએ જે વિદ્યુત ચુંબક બનાવ ઉપયોગ થાય જેમ કે ઇલેક્ટ્રિક બેલ આપણે સ્વિચ દબાવીએ ત્યારે પ્રવાહ પસાર થવાથી એની અંદરનો ભાગ છે એ ચુંબક બને પ્રવાહ બંધ થઈ જાય એટલે પાછો આવતા નથી થઈ જાય એટલે રિંગ વાગતી બંધ થઈ જાય છે તો આ બે ટોપિક છે એ એમસીક્યુમાં પણ પૂછી શકે છે અને હિસ્ટ્રીસિસ લૂપ ખાસ અને ખાસ રિટેન્ટિવિટી કોર્સિવિટી અને સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન ક્યારે બને એ ટોપિક તમે ખાસ ધ્યાનમાં રાખીને સમજી લેશો બરાબર નેક્સ્ટ આપણો લાસ્ટ લેક્ચર છે જેમાં સ્વાધ્યાયના બે દાખલાઓ અને કાયમી ચુંબક અને વિદ્યુત ચુંબકની ટૂંકનો આ બે મુદ્દા આપણે લઈશું એટલે આપણું સંપૂર્ણ ચેપ્ટર પૂર્ણ થશે ત્યારબાદ આપણે નવું ચેપ્ટરની શરૂઆત કરીશું Thank you to watch Samarpan Techno School channel. Welcome to Physics.